नमस्कार, आप जी रहे हैं गुजरात नंबर वन न्यूज चैनल जी 24 कलाक समाचार गुजरात साथ हूँ ख्याति। ब्रेकिंग न्यूज, अहमदाबाद में सफाई कर्मियों की हड़ताल यथावत रह छे। सफाई कर्मियों रिवरफ्रंट हाउस में होबाड़ो करो, बैठक में पण सफाई कर्मियों करो होबाड़ो। सफाई कर्मियों सतत हड़ताल पर छे, त्या यथावत रहेशे आ हड़ताल। कामदार श्री ए जे अधिकारीओना त्रासथी जे आ कृत्य कर्युं छे एमनी पण एमने तबियत अमने पूछी नथी। मात्र ने मात्र एमने एवुं कीधुं छे के आ तो आवी सामान्य घटना गणी छे, के आ तो बधी सामान्य घटनाओ कहेवाय, अमने सामान्य घटनानी अंदर लेवी। अमे एमने पोलीस फरियादनी वात करी के भाई जे अधिकारीओ जवाबदार अधिकारीओ छे ए जवाबदार अधिकारीओ पर फौजदारी गुनो दाखल थवो जोईए अने ताकीदना धोरणे आवा जवाबदार अधिकारीओनी धरपकड थवी जोईए। तेम छतां पण अमदावाद म्युनिसिपल अमे एवी रजूआत करी, तेम छतां पण अमदावाद म्युनिસિપલ કોર્પોરેશનના કમિશનરે અમને એવું કીધું કે આ તો સામાન્ય બાબતો કહેવાય અને એ પોલીસનો પ્રશ્ન છે। આગામી દિવસની અંદર અચોક્કસ મુદતની અમારી હડતાલ ચાલુ રહેશે અને આશ્ચર્યચકિત કાર્યક્રમો અમે આપીશું। સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ પૂરતી આ લડત રહી નથી, આ લડત એ સમગ્ર અમદાવાદની અંદર પ્રસરી ગઈ છે। સમગ્ર ગુજરાતના વાલ્મીકી સફાઈ કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનો અમને સહકાર આપી રહ્યા છીએ અને એ વિવિધ સંગઠનોના માધ્યમથી અમે અમારા જે હક અને અમારા જે અધિકારો છે અને અમારા મિત્રએ જે આ કામ અધિકારીથી શોષિત થઈને અધિકારીથી અધિકારીના ત્રાસ સામે એણે જે આ કદમ ઉઠાવ્યો છે એને અમે સંપૂર્ણ રીતે અમે ન્યાય અપાઈને જ જપીશું, લડીશું, મરી જઈશું, અમને મરવાની પરવા નથી। અમે અમારા પ્રશ્નોનો અને અમારા જે સફાઈ કર્મચારીઓના જે હક અધિકારોથી અમે જે વર્ષોથી વંચિત રહી ગયા છે એ તમામ હક અધિકારો અમે લઈને જ જપીશું। આ અમદાવાદ શહેરના કમિશનરશ્રીને અને સરકારને અમે બતાવી દઈશું કે અમે કોઈપણ જગ્યાએ પાછા પડવાના નથી। ઇન્કલાબ જિંદાબાદ। તો સફાઈ કર્મીઓ હવે હડતાલ પર છે, આ હડતાલ યથાવત રહેશે તેઓનું કહેવું છે કે આ હડતાલની અંદર જે સતત માંગ કરવામાં આવી છે તેની માંગને લઈને હજુ સુધી કોઈ પણ ચર્ચા વિચારણા થઈ નથી। છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે હડતાલ, સફાઈ કર્મીઓ હજુ પણ હડતાલના મુદ્દામાં તેઓ હડતાલ યથાવત રાખશે। નીતિ વિષયક પર પ્રશ્ન અંગે હું નિર્ણય કરી શકું એમ નથી। સફાઈ કર્મીઓ કાલે એમસીનો કરશે ઘેરાવ, તો આજે પણ મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ ભેગા થઈ હોબાળો મચાવી રહ્યા છે। સફાઈ કર્મીઓની આ હડતાલ યથાવત રહેશે, સતત 5 દિવસથી સફાઈથી અળકા રહ્યા છે આ સફાઈ કર્મીઓ। સફાઈ કર્મીઓ રિવરફ્રન્ટ હાઉસમાં હોબાળો કર્યો, મોટી સંખ્યામાં આ સફાઈ કર્મીઓ એકઠા થયા છે। બેઠકમાં પણ સફાઈ કર્મીઓએ કર્યો હતો હોબાળો। રિવરફ્રન્ટ હાઉસથી સીધા દ્રશ્યો, સફાઈ કર્મીઓ છેલ્લા 5 દિવસથી સતત હડતાલ પર છે અને આજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે તેઓ હોબાળો કર્યો। આવતીકાલે તેઓ એમસી કચેરી ખાતે પણ હોબાળો કરવાના છે, એમસીનો ઘેરાવ કરશે આવતીકાલે। અર્પણ જોડાયા છે, અર્પણ સતત 5 દિવસથી હડતાલ પર છે સફાઈ કર્મીઓ અને હજુ પણ આ હડતાલ યથાવત રહેશે, શું વધુ અપડેટ? બિલકુલ ખ્યાતિ, મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીઓ અને જે આગેવાનો હતા સફાઈ કર્મચારીઓના તેમની જે બેઠક મળી હતી અનિર્ણિત રહી છે। હાલના તબક્કે એટલું કહી શકાય કે બેઠક પડી ભાંગી છે, કારણ કે હાલમાં જ હોબાળો થયો છે, સૂત્રોચ્ચાર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો શાસકો વિરુદ્ધ અધિકારીઓ વિરુદ્ધ। સફાઈ કર્મી કર્મચારી આગેવાનોનું કહેવું છે કે પ્રથમ તો જે આપઘાત કરનારનો જે આખો બનાવ છે તે અંગે કમિશનરે પોતાની કોઈ જ એક સંવેદના પણ વ્યક્ત કરી નથી અને આક્રોશપૂર્વક આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કર્યો, સાથે જ જે 5-6 મુદ્દાને લઈને આગેવાનો મળવા ગયા હતા તે અંગે કમિશનરનું કહેવું છે કે હાલમાં તેઓ એક વહીવટદાર તરીકે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે, નીતિ વિષયક નિર્ણય લઈ શકે તેમ નથી અને નવી ચૂંટણી થશે અને તે બાદ જે કોઈ શાસકો આવશે તો તેમની ઉપસ્થિતિમાં તેમની મંજૂરી સાથે આ અંગેનો જે કંઈ પણ હશે તે નિર્ણય લેવાશે। એટલે આગેવાનોએ કમિશનર પાસે આ જ બાબત લેખિતમાં માંગી, જેનો પણ કમિશનરે ઇન્કાર કર્યો છે। એટલે કહી શકાય કે હાલના તબક્કે આ હડતાલ પૂર્ણ થવાના કોઈ જ એંધાણ દેખાઈ રહ્યા નથી અને જે પ્રમાણેનું વાતાવરણ હાલમાં આપણે જોયું અને જોઈ રહ્યા છે આવતીકાલે પણ આ હડતાલ યથાવત રહેશે અને આવતીકાલે કોર્પોરેશનની કચેરીનો ઘેરાવ કરવાની વાત પણ આગેવાનોએ કહી છે, સાથે જ કોર્પોરેશનના અન્ય વિભાગના કર્મચારીઓ કે જે આ જુદા જુદા યુનિયનો અંડર આવે છે તેઓ પણ આ હડતાલમાં જોડાવાના છે। સાથે તેમણે વાત કરી છે કે ફક્ત અમદાવાદ શહેર પૂરતી આ બાબત સીમિત નથી, રાજ્યના અન્ય મહાનગરો અને નગરપાલિકાના જે આગેવાનો યુનિયનો છે તેમને પણ પોતાનું જે સમર્થન છે તે આ હડતાલને જાહેર
करेलू छे एटले ख्याति हवे जोवानुं ए रहे छे के आवतीकालनो दिवस केवो रहे छे, कारण के जे सफाई कर्मचारीओ छे ते एकदम उग्र लड़तना मूळमां छे ज्यां सुधी तेमना तमाम प्रश्नोनो उकेल न आवे त्यां सुधी। ख्याति પણ આભાર આપનું તમામ માહિતી બદલ। વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું। હડતાલનો પાંચમો દિવસ છે, સફાઈ કર્મીઓ સતત હોબાળો કરી રહ્યા છે અને હજુ પણ આ હડતાલ યથાવત રહેશે।